नमस्ते विद्यार्थी मित्रों, सात इकाई दो, हम भी बने महान। अबे मित्रों, आगळना वीडियो में आपणे कविता जे हती बेटी एना विषे चर्चा करी हती। अबे इकाई दो, हम भी बने महान पाठ नो शीर्षक जे छे मेनेनी हम भी अमे पण महान बनीए। केवी रीते? तो आ एक प्रेरणा प्रसंग छे, आपणे प्रेरणा आपतो प्रसंग छे के जीवन में आपणे पण आवुं कंई करवुं जोईए। तो मित्रों, अहींया एक स्वामी विवेकानंद, गोपाल कृष्ण गोखले, सचिन तेंदुलकर आ બધાના જીવન પ્રસંગો જે છે એના દ્વારાથી આપણે પ્રેરણા મળે, એટલે કહે છે કે પ્રેરણા પ્રસંગ છે કે જેનાથી આપણે પ્રેરણા મળે। કે ઘણા બધા એવા મહાન વ્યક્તિઓ હોય છે કે જેના પ્રામાણિક હોય છે વ્યક્તિઓ, તો અહીંયા એમના પોતાના ઉદાહરણો તેમનું જીવનમાં કયા કયા કાર્યો કરે છે એના પરથી આપણે પણ મહાન બની શકીએ એવું આપણને કહેવામાં આવે છે મિત્રો। તો અમુક હોય છે કે જેમને માનવતા પ્રત્યે ઘણો બધો પ્રેમ હોય છે, તો કોઈને માનવ દુર્લભ હોય છે એમ કહે છે। તો અહીંયા આપણે પ્રસ્તાવના જોઈએ મિત્રો। સીધે સાદે કાર્ય એવમ ઘટનાઓ મેં કર્તવ્ય પાલન, પ્રામાણિકતા, માનવતા, અવિરત અભ્યાસ આદિ તત્વ જુડને પર કાર્ય પર કરતા દોનો કી ગરિમા પર મહિમા ભર જાતી। સાચી વાત છે ને મિત્રો, કે સીધે સાદે એમ ઘટનાઓમાં ગમે તેવી ઘટના હોય, પરંતુ આપણું કામ કરવાનું જે કાર્ય હોય એનાથી આપણી ગરિમા વધી જતી હોય છે મિત્રો। તો અહીંયા આ જે હમ ભી બને મહાન જે છે પાઠ જે છે એમાં કર્તવ્ય પાલન આવ્યું છે, પછી એમાં પ્રામાણિકતા બતાવવામાં આવી છે, પછી માનવતા પ્રત્યે કેવો છે અવિરત અભ્યાસ આ જે દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે કે જીવનમાં પોતે જો આવા તત્વો તમે સારા સારા જો કામ કરશો તો તમે પણ મહાન બની શકશો। પ્રસ્તુત નિકાયને સ્વામી વિવેકાનંદ, ગોપાલ કૃષ્ણ ગોખલે, સચિન તેંડુલકર પણ હજરત અલી કે જીવન સે જુડે કુછ પ્રસંગ દિયે ગયે હૈ, એટલે કે છે આ જે મહાન વ્યક્તિ છે એના જીવનના અમુક પહેલુઓ જે બતાવવામાં આવે છે જેને કારણે આપણે પણ આપણા વિચારોને બદલી અને મહાન સારા એવા કાર્યો કરીએ, જિનમે ઉનકી માનવતા કે કુછ બુનિયાદી ગુણ દ્રષ્ટવ્ય હોતે, એટલે કે એમના ગુણો દ્રષ્ટવ્ય એટલે ઉજાગર થાય છે, યહી ગુણ હમારે જીવન કે લીએ પ્રેરણાશીલ છે, એટલે કે પ્રેરણાદાયક છે એમના જે આ ગુણો જે છે આપણા જીવનમાં ઉતારીને આપણે પણ મહાન બની શકીએ મિત્રો। એસે ગુણો કો અપના કર હમ ભી મહાન બન સકતે હૈ, અને એમના આવા સારા એવા ગુણોને આપણે પણ આપણા જીવનમાં ઉતારીએ તો આપણે પણ એમની જેમ મહાન બની શકીએ મિત્રો। હવે પહેલું જે પ્રસંગ છે કર્તવ્ય, કર્તવ્ય કહે છે ફરજ, આપણું ફર્જ કહેવાય છે। તો મિત્રો, આ જે છે એ ફરજ, તો આમાં જે નરેન્દ્ર નામનું એક બાળક છે એ શું કહે છે, એની પાસે 2 રૂપિયા હોય છે, એમાંથી એ શું કરે છે એક શિવલિંગ ખરીદે છે, અને એના પાસે 1 ચવનની, ચવનની એટલે કે 4 આના, આપણી ભાષામાં તો પાવલી કહીએ મિત્રો, પાવલી 50 પૈસાને રૂપિયો। તમે તો મિત્રો કદાચ પાવલી જોઈ પણ નહીં હોય, કારણ અમે નાના હતા ત્યારે અમે જોઈ હતી, પરંતુ તમે અત્યારે તો પાવલી, કારણ કે અત્યારે 4 બજારમાં આપણે બંધ થઈ ગયા છે સિક્કા વાપરવાના, એટલે તમે જોઈ જ નહીં હોય મિત્રો। તો એની પાસે 2 રૂપિયાનું શિવલિંગ કરી દે છે, અને એને જોડે 54 એટલે કે 4 આના 8 આના એટલે 50 પૈસા, તો એની જોડે પાવલી, સાદી ભાષામાં આપણે પાયલી કહેતા હતા અને પાવલી કહેવાય, તો એની પાસે પાવલી વધે છે, અને તે રસ્તામાં જતો હોય છે અને એક છોકરો રડતો હોય છે, તો એ બાળકને જોઈને પૂછે કે શું થયું, તો એ બાળક એવું કહે છે કે મારી 54 ખોવાઈ ગઈ છે અને જો મને નહીં મળે તો મારી માતા મને મારશે। તો એમ કંઈ રડે છે, તો નરેન્દ્ર શું કરે છે એની પાસે 54 હોય છે તો એ પેલા બાળકને આપી દે છે। એમ રસ્તામાં થોડે આગળ જાય છે તો એક બાળક હોય છે તેનું ધ્યાન મળતું નથી, મોટર ગાડી આવતી હોય છે એનું ધ્યાન હોય છે બે ખબર હોય છે, તો નરેન્દ્ર એને ઝડપથી બચાવે છે, એ ખેંચાતાનીમાં એનું શિવલિંગ જે છે એ પડી જાય છે અને તૂટી જાય છે, તો એ ભીડમાં
પસંદથી મનથી એને લીધું હતું તો નરેન્દ્ર એવું કહે છે કે એમાં શું થઈ ગયું, વ્યક્તિ વસ્તુ કરતાં વ્યક્તિનું મહત્વ વધારે છે. વસ્તુ તો બીજી આવશે પરંતુ જો વ્યક્તિ મરી જશે તો બીજું આવશે. તો નરેન્દ્રની આ વાત પરથી આપણને ખ્યાલ આવે છે કે તે વસ્તુ કરતાં વ્યક્તિને મહત્વ આપે છે, કે વ્યક્તિનું જીવ બચાવવું એ મારી પહેલી ફરજ છે. તો મિત્રો આ એક કર્તવ્ય કહે છે, પોતાનું કર્તવ્ય માની અને પોતા એ બીજાના જીવ બચાવે છે. તો આ જે સ્વામી નરેન્દ્ર છે એ તો ખ્યાલ જ છે મિત્રો કે તમારે સમાજ વિજ્ઞાનમાં પણ આવે છે, સામાજિક વિજ્ઞાનમાં, કે નરેન્દ્ર એ મોટો થઈને શું બને છે, સ્વામી વિવેકાનંદ. તો એમ તો એ પણ આવા નાનપણથી જ આવા એવા કાર્યો કરતા આવે છે જેથી કરીને તે મોટા થઈને શું બની ગયા, સ્વામી વિવેકાનંદ મહાન વ્યક્તિ બની ગયા. તો મિત્રો હવે આપણે પાઠને જોઈશું. મેલે મેં સબ ખિલોને લે રહે થે, મેળો મેલા એટલે કે મેળામાં ખિલોને એટલે કે રમકડા ખરીદી રહ્યા. તબ નરેન્દ્ર નામ એક લડકીને 2 રૂપિયે કા એક શિવલિંગ ખરીદ્યા. અને નરેન્દ્ર નામનો એક છોકરો હતો, એને શું કર્યું, શિવલિંગ. તો મિત્રો ખ્યાલ છે શંકર ભગવાનની જે શિવલિંગ છે તે એ ખરીદે છે. અભી ઉસકે પાસ એક ચવની બચ્ચી હૈ, ચવની ચારાને મેં તમને કીધું કે મિત્રો પાવલી, કે જે તમે તો જોઈ નહીં હોય કારણ કે અત્યારે તો બજારમાં છે અને બંધ થઈ ગઈ છે ને, કોઈ પાસે ખાસ હોય નહીં મિત્રો, ને પાવલી કહેવાય. લડકી એક લડકી કો રોતે હુએ દેખ કર નરેન્દ્રને ઉસસે પૂછા, ક્યું રો રહા હૈ. લડકીને કહા, એક છોકરો રડતો હોય છે, નરેન્દ્રને જોઈને પૂછે છે કેમ રડી રહ્યું છે. તો લડકીને કહા, મેરે પાસ એક ચવની થી કહી ગીર ગઈ, મારી પાસે એક પાવલી હતી તે ખોવાઈ ગઈ છે. મેરી માં મુજે બહુ પીટેગી અને મારી માતા મને બહુ જ મારશે. કોઈ બાત નહીં, યહ લો ચવની. હવે પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો કે બાળક પાસે કેટલી ચવની હતી, તો એ. અને પ્રશ્ન પણ પૂછાઈ શકે મિત્રો કે નરેન્દ્રએ કેટલા રૂપિયાનું શિલિંગ ખરીદ્યું, 2 રૂપિયે કા. અભી નરેન્દ્ર કોઈ બાત નહીં, યહ લો ચવની આલે પાવલિયા. કહકર નરેન્દ્રને અપની ચવની ઉસે દે ઓર આગે બઢ ગયા. અને શું કરે છે, નરેન્દ્ર પાસે જે ચવની વધી હોય છે એ શું કરે છે, પેલા બાળકને આપી દે છે. અભી નરેન્દ્ર કુછ દૂર હી ગયા થા કે સામને સે એક મોટર આતી દિખાઈ દે. હવે નરેન્દ્ર થોડું જ આગળ જાય છે અને ત્યાં શું કહે છે, દૂરથી એક મોટર ગાડી આવી રહી હતી. એક છોટા સા બચ્ચા ઉસ મોટર સે બિલકુલ બેખબર ચલા જા રહા થા. અને એક નાનું બાળક હતું જેને ધ્યાન હતું નહીં કે મોટર ગાડી સામેથી આવે છે અને બિલકુલ બેખબર એટલે કે ધ્યાન વગર જાય છે. નરેન્દ્રને ઝપટકર ઉસ બાળકો ખીચ દિયા અને નરેન્દ્રએ શું કર્યું, ઝડપથી એ બાળકને ખેંચી દીધું. એક પલથી ધીરી હોતી તો બાળક મોટર કે નીચે આ જતા. જો થોડી જ વારમાં એટલે કે થોડી જ સેકન્ડમાં જો એને નરેન્દ્રએ જો બાળકને ખેંચ્યું ના હોત તો એ બાળક શું થાય, મોટરની નીચે આવી અને શું થાય, મરી જાય. તેમ ઉસ ઇસ ઝપટની થી ક્રિયામાં નરેન્દ્ર કે હાથ સે શિવલિંગ છૂટકર ગીર ગયા ઓર ટૂટ ગયા. આ જે ખીચાતાને કરી એમાં શું થાય છે, નરેન્દ્રના હાથમાંથી એ શિવલિંગ જે છે એ શું થાય છે, પડી જાય છે અને તૂટી જાય છે. ઇસ દોરાન ઇકઠ્ઠે હુએ લોકો મેં સે કિસીને કહા. હવે આવું કંઈક અકસ્માત જેવું થાય આપણે ખ્યાલ છે મિત્રો કે બધા ભેગા થઈ જાય છે, ઇકઠ્ઠા એટલે ભેગા થાય. બેચારે કા નુકસાન હો ગયા, ઇતને ચાવસે ખરીદા થા શિવલિંગ. ત્યાં ભેગા થાય છે બધા, એમાંથી એક વ્યક્તિ કહે છે કે બચારાનું નુકસાન થઈ ગયું. ચાવ એટલે કે લગન ઈચ્છાથી, એમ સમાનાથી શબ્દનું તો ધ્યાન રાખજો કે ચાવ એટલે લગન ઈચ્છાથી, તો કે કેટલા ઈચ્છાથી કે અને
लगन थी आ सीलिंग खरीद्यू तू अने के बचाया नु नुकसान थई गयो फूटी गयो એટલે यह सुनते ही नरेंद्र ने कहा इससे क्या हां सामने नरेंद्र कही एमा सु थई गयो इस बालक की जान बचाना मेरा पहला कर्तव्य है अने आ बालक नो जीव बचावो ए तुम्हारो प्रथम कर्तव्य छे। तो मित्रों प्रश्न पूछा है के बाळक ने जान बचावता बाळके सु बाळक ने जान बचावता नरेंद्रे सु कयो तो के छे के बाळक ने जीव बचावो ए मारो सु तो प्रथम कर्तव्य हतो। वस्तु से भी व्यक्ति का जीवन ज्यादा महत्वपूर्ण है। साची वात छे ने मित्रों अगर मांस मरी जाए तो बीजी वार आवे छे वस्तु तो बीजी नवी पण तमे लई शको छो परंतु एक वखत व्यक्ति मरी जाए तो पाछो आवे छे नथी आवतो। तो कहे मानवता सबसे ऊपर है अने बीजा नी सेवा मददरूप करू ए शू कहे सौथी ऊपर छे श्रेष्ठ छे। बचपन से ही ऐसे ख्यालात रखने वाले नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ। अने प्रश्न पूछा है कि नरेंद्र मोटा थईने शू बन्या तो क्या नाम थी प्रसिद्ध था ए प्रश्न पूछा है। तो स्वामी मित्रों बचपन से नानपन से ख्याल आते थे के विचार समानार्थी पूछा है कि ख्याल आते शू है मित्रों विचार दाना के जे विचार रखने वाले नरेंद्र आगे चलकर એટલે કે મોટા થઈને સ્વામી વિવેકાનંદ કે નામ સે પ્રસિદ્ધ હુઆ તો કે પ્રખ્યાત થઈ ગયા મિત્રો। તો મિત્રો હવે બીજો પ્રસંગ આપણે પછી જોઈશું। હવે મિત્રો આપણે જોઈશું નિયમ સબકે લિયે હૈ શું કહે છે નિયમ। હવે મિત્રો નિયમ તો બધા માટે જ હોય છે તો એવું કહે છે નિયમ સબકે લિયે એટલે કે નિયમ તો બધા માટે એક જ હોય છે। તો આ એક પ્રસંગ જે છે 1885 નો પૂના ઇંગ્લિશ હાઈસ્કૂલ નો છે મિત્રો। ત્યાં એક સમારોહ રાખવામાં આવ્યો હતો તો સમારોહ હોય મિત્રો એટલે મોટા મોટા વ્યક્તિ તો આવવાના જ હોય મિત્રો। તો ત્યાં એક વિદ્યાલય હોય છે ત્યાં વિદ્યાલયમાં એક મંચ હોય છે સ્ટેજ ઉપર તો ત્યાં મંચ ઉપર બધા મોટા મોટા વ્યક્તિને નિમંત્રણ આપેલું હોય છે। હવે મુખ્ય દ્વાર પર જ્યારે ધારો કે આપણે કોઈ સમારોહ રાખ્યો હોય તો એના દ્વાર પર કોઈ વ્યક્તિ હોય છે અને એને નિમંત્રણ પત્ર નિમંત્રણ એટલે કે આવવાનું પત્ર આમંત્રણ પત્ર કે નહીં તો દ્વાર પર એક સ્વયંસેવક સ્વયંસેવક એટલે સેવા કરનારે તો સ્વયંસેવક હોય છે તે બધાનું નિમંત્રણ પત્રક જોઈને એમને શું કરતા હોય છે અંદર આવવા દેતા હોય છે એમ કે વિદ્યાલયમાં તો એ સ્વયંસેવક બધાનું નિમંત્રણ પત્ર જોઈને એને અંદર આવવા દે છે। હવે એ સ્વાગત જે ઇંગ્લિશ હાઈસ્કૂલનું જે સમારોહ હતા એના મુખ્ય અતિથિ હતા મિત્રો ધ્યાન રાખજો મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ રાંગડે। તો આ જે ગોવિંદ રાંગડેજી હતા એ આ સમિતિના જે સમારોહ રાખ્યા તેના મુખ્ય અતિથિ હતા। હવે આપણે કહેતું નથી મિત્રો કે મુખ્ય મહેમાન હોય તો એમને નિમંત્રણ પત્રની શું જરૂર ઓળખાણા જ હોય છે ને મિત્રો તો કે હા હવે તો એ વખતે વાત પર જે સ્વયંસેવક હોય છે એ ગોવિંદ રાંગડેજી છે એમને ઓળખે છે અને કહે છે કે લાવો તમારું નિમંત્રણ પત્ર। તો હવે મહાદેવ ગોવિંદ રાંગડેજી હતા એ તો મુખ્ય અતિથિ હતા એટલે એની પાસે તો નિમંત્રણ પત્ર નહોતું એટલે જે સ્વયંસેવક જે છે દ્વાર પર એટલે કે દરવાજે પર જે ઊભા છે એમને શાલીનતાપૂર્વક એટલે પ્રેમથી કહ્યું વિનયપૂર્વક કહ્યું તો હું તમને અંદર જવા દઈશ નહીં કેમ કે તમારી પાસે નિમંત્રણ પત્ર નથી। આવી રીતે જે સ્વયંસેવક જે છે અને રાંગડેની વચ્ચે ચર્ચા ચાલતી હોય છે એવામાં સ્વાગત સમિતિના સભ્યો જે છે તે રાંગડેનીજીને જે દરવાજા ઉપર ઊભા છે તેને જોઈ જાય છે અને એમને આવીને કહે છે કે હા મુખ્ય અતિથિ કે ગોવિંદજી રાંગડેજી કે આવો આવો એમ કરીને એમને મંચ તરફ લઈ જાય છે। હવે મંચ તરફ એટલે કે સ્ટેજ ઉપર એમને લઈ જાય છે એટલે જે છે ને સ્વયંસેવક એ આગળ ઊભા રહે છે અને કહે છે કે શ્રીમાન મને માફ કરજો કે મન
तो के तमे ज मारा काम आमने रोकसो तो हूं मारी जे कार्य कार्यभार जे मने आपी छे हूं के रीते कार्यभार करीस। आ तो एक भेद बात तो के ने भेद बात ने नीति मारा थी नहीं था एम के नहीं करती सका मारे एम आगळ आवीने पोते शू कहे छे नहीं तो द्वार पर आवेला व्यक्ति होय तो के हां आवीने लई गया तो कई नहीं पर तू जे स्वयंसेवक छे कहे छे નિયમ બધા માટે છે બધાને નિમંત્રણ પત્રક જોઈને જો મોકલવાના અંદર હોય તો આ જે માન જે છે કે મુખ્ય અતિથિ છે એમની પાસે પણ નિમંત્રણ પત્ર હોવું જોઈએ કે તો એમ કહે છે કે ભેદભાવની નીતિ માનવાથી નહીં ચાલે એમ કહે છે તો એ જે વ્યક્તિ હતા સ્વયંસેવક જે બાળકો હતા એ મોટા થઈને શું બન્યા ગોપાલ કૃષ્ણ ગોખલે નામથી પ્રસિદ્ધ થયા। તો મિત્રો હવે આપણે પાઠને જોઈએ प्रमुख द्वार पर एक स्वयं सेवक नियुक्त था। प्रमुख એટલે કે મુખ્ય દ્વાર પર એક સ્વયં સેવક નિયુક્ત હતા। નિયુક્ત એટલે કે રાખેલો હતો સ્વયં સેવક એટલે પોતાની सेवा आपवानी इच्छा की सेवा आपे थे हम जिसे यह कार्य कर्तव्य भार दिया गया था कि आने वाले अतिथियों के निमंत्रण पत्र देखकर उन्हें सभा स्थल पर यथास्थान बिठा दे। એટલે કે છે આ જે સ્વયંસેવક છે એને કામ કર્તવ્ય ભાર એટલે કે હું કામ સોંપવામાં આવ્યું છું કે જે પણ વ્યક્તિઓ આવે એનું નિમંત્રણ પત્ર જોવાનું અને જે જગ્યાએ લોકો માટે જે જગ્યા રાખેલી હોય છે ત્યાં જઈને એમને બેસાડવાનું। ઉસ સમારોહ કે મુખ્ય અતિથિ થે મુખ્ય ન્યાયાધીશ મહાદેવ ગોવિંદ રાંદે। હવે આ જે સમારોહ રાખ્યો હતો એના મુખ્ય મહેમાન હતા ન્યાયાધીશ મહાદેવ ગોવિંદ રાંદે। જૈસે હી વહ વિદ્યાલય કે દ્વાર પર પહોંચે જેવા જ એ વિદ્યાલયના દરવાજે પહોંચ્યા વૈસે હી સ્વયંસેવકને ઉને અંદર જાણ સે શાલીનતાપૂર્વક રોક દિયા ઓર નિમંત્રણ પત્રથી માંગ કી। જેવા જ મહાદેવ મધ વિદ્યાલયમાં અંદર જતા હતા એટલે સ્વયંસેવકે શું કર્યું એને ઊભા રાખ્યા અને વિનયપૂર્વક કહ્યું કે તમારું નિમંત્રણ પત્ર બતાવો એમ। બેટા મેરે પાસ તો નિમંત્રણ પત્ર નહીં હૈ રાંદડે ને કહા કે મારી પાસે તો નિમંત્રણ પત્ર નથી તો એ સ્વયંસેવક કહે છે ક્ષમા કરી માફ કરજો तब आप अंदर प्रवेश ना कर सकेंगे तो पछी निमंत्रण पत्र नहीं तुम्हारे पास है तो तुम अंदर प्रवेश कर सकसो नहीं। स्वयंसेवक का नम्रता पूर्ण उत्तर था। स्वयंसेवक ये विवेकता थी ने विवेक पूर्वक कही तो निमंत्रण पत्र नहीं तो तुम पछी अंदर जा सकसो नहीं। बार पर रांदे को देखकर સ્વાગત સમિતિ કે કઈ સદસ્ય આ ગયા હવે મુખ્ય મહેમાન હતા એટલે એમને દ્વાર પર ઊભા રાખેલા જોઈને આવી જાય ને સ્વાગત સમિતિના સભ્યો કે શું થયું છે કે મહાદેવ રાંદેજી અહીંયા દ્વાર પર ઊભા છે તો સ્વાગત સમિતિના ઘણા બધા સભ્યો આવ્યા હતા ઓર એને મંચ કી ઓર લે જાને કા પ્રયાસ કર રહે થે અને શું કહે છે હા આવો આવો કે મુખ્ય અતિથિ કે તમે ચાલો મંચ પર લે જેમ લઈ જવાને પ્રયાસ કરી રહ્યા હતા પર સ્વયંસેવકને આગે બઢકર કહા પરંતુ સ્વયંસેવકને આ સહન ના થયું કે એમના પાસે નિમંત્રણ પત્ર નથી અને એમને અંદર જ લઈ જાય છે તો શું કરે છે સ્વયંસેવક આગે બઢીને એમનાથી આગળ ગયા અને કહ્યું શ્રીમાન મેરે કાર્ય મેં યદિ સ્વાગત સમિતિ કે સદસ્ય હી રોડા અટકાયંગે તો ફિર મેં અપના કર્તવ્ય કેસે નિભા સકુંગા અગર જો જે જેમને મને દ્વાર પર રાખ્યો છે કે લોકોના નિમંત્રણ પત્ર જોઈને લોકોને અંદર મોકલવા અને એ જ લોકો જો મારા કાર્ય મારી ફરજમાં જ રોડા અટકીને કે મુશ્કેલી લાવશે તો મારી ફરજ કેવી રીતે નિભાવીશ
उसके उसके पास निमंत्रण पत्र होना ही चाहिए। गमे ते अतिथि हुआ है, मेहमान हो, परंतु एमनी पासे निमंत्रण आजे आज समारोह राख्यो एमनु निमंत्रण छे ए होवू जोईए, तो ज एमने अंदर आवा दीजो। भेदभाव की नीति मुझसे नहीं बरती जाएगी, અને આ ભેદભાવની નીતિ મારાથી નહીં વર્તી શકાય એમ કે છે। સાચી વાત છે ને મિત્રો, નહીતર આપણે કોઈ અથવા તો કોઈ બીજા સ્વયંસેવક હોય અને એમને આવી રીતે અંદર લઈ જાય કોઈ વ્યક્તિને, મહેમાનને, તો આપણે શું કહીએ? આ તો ઓળખાણ એટલે લઈ જાય એમને, એવું કહીને આપણે વાર પર ઊભા રહીએ વગે ને મિત્રો। પરંતુ આ જે સ્વયંસેવક હતા એમને આગળ જઈને વિરોધ કર્યો કે જો નિયમ બધા માટે એક જ છે તો પછી આ આ જે ભેદભાવ કરો છો એ મારાથી નહીં જોઈ શકાય। મિત્રો, યહ સ્વયંસેવક આગે ચલકર ગોપાલકૃષ્ણ ગોખલે કે નામ સે પ્રસિદ્ધ હુઆ ઓર દેશ કી બડી સેવા કી। તો મિત્રો, આ જે છે કર્તવ્ય, જે પહેલો આપણે નરેન્દ્ર વિશે જોયું અને છે ગોપાલકૃષ્ણ ગોખલે, તો આ બે પ્રસંગો પરથી આપણને એટલો તો ખ્યાલ આવી જાય છે મિત્રો કે હંમેશા આપણે પ્રમાણિકતાથી જ રહેવું જોઈએ મિત્રો, અને માનવતાને ઉપર આપવી જોઈએ મિત્રો। તો હવે પછીના જે પ્રસંગો છે આપણે બીજા વિડીયોમાં જોઈશું। નમસ્કાર।